હાય ફ્રેન્ડ્સ, ઓડિશા શિક્ષક યુટ્યુબ ચેનલરે આપણ સમસ્તંકુ સ્વાગત. તો પિલાને દેખંતુ, ફાઇનાલી દશમ પાસ પિલામાનંક પાઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ બા આરપીએફ તરફરૂ કનેસ્ટેબલર નિયુક્તિ આસી જઈછે, જાકી ઓફિશિયલી રહીછે 4660 પદવીરો આપણકર નિયુક્તિ આસી જઈછે. ડિટેલ્સરે આજર એ ભિડીઓ આમે આલોચના કરવા, આપણમાનંકર એજ ક્રાઇટેરિયા કણ રહ સાલેરી સ્ટ્રક્ચર કણ રહ ચયન પ્રક્રિયા કિભળી ભાવે રહ્યો. ખાસ કરી એટલે દેખંતુ, મેલ એવં ફિમેલ કેન્ડિડેટ માને આવેદન કરીપારે, એવં આપણકર એજ્યુકેશનાલ ક્વાલિફિકેશન કેવળ 10th પાસ રહી, જોટા કે મોસ્ટ ગુડ ન્યૂઝ રહી સમસ્ત આશાયી માનક. તો જે માને કનેસ્ટેબલ રિક્વાયરમેન્ટ જગી રહી બા આપણકર કેબે આસીબ સેટા પચારું થે, ફાઇનાલી સે જીનિષ આસી જાય. ડિટેલ્સરે બુઝવા કણ કણ અપડેટ રહી, તેણુ આમ સહિત શેષ પર્યંત જોડી રહ્યું. ડિટેલ્સ ઇન્ફર્મેશન આપણને પાઇપારે. તેને આમ ટેલિગ્રામ ચેનલ રહી, તાર પીડીએફ આપણને પાઇવા ચાહુંલે ટેલિગ્રામ ચેનલરે જઈ જઈન હોઈપારે, તાર લિંક મુ ડિસ્ક્રિપ્સન બક્સરે દેઇદેઇ. એવં આઉ ગોટે છોટ રિક્વેસ્ટ કરીબે આમ સમસ્ત ભ્યુઅર માનંકુ, ચેનલટીકુ જદી એ પર્યંત સબસ્ક્રાઇબ કરીનાહંતી નિહાતે એબે કરીનિયંતુ સબસ્ક્રાઇબ, કારણ આગામી દિનરે આમ એહી ચેનલરુ લેટેસ્ટ જબ ઇન્ફર્મેશન પાઇવા સહિત જહા મધ્ય કમ્પિટિટિવ એક્ઝામ પાઇ ક્લાસ રહીબો આમે એહી ચેનલરે પ્રોવાઇડ કરીબુ. તેણુ ભિડીઓટીકુ દેખિબા સહિત ચેનલટીકુ સબસ્ક્રાઇબ કરી પાખરે થવા બેલ આઇકનકુ દબાઇ દિયંતુ, જહાફળરે કે ઓલ એજ્યુકેશનાલ અપડેટ આમ ચેનલરુ સર્વપ્રથમે પાઇપારે. તેને એ ભિડીઓટીકુ અતિરુ અતિ માત્રારે શેયાર કરીનિયંતુ આપણક સાંગસાથીમાનંક સહિત, જહાફળરે કે સેમાને મધ્ય જદી ગવર્નમેન્ટ જબ પાઇવા ચાહુંછંતી તાહેલે સેમાનંક પાઇ મધ્ય કિછીટા હેલ્પ હેઇપારિબો. તો દેખંતુ, આરપીએફ રિક્રુટમેન્ટ 2024 ઓફિસિયાલી નોટિસ આઉટ, 4660 પોસ્ટ ટોટાલ રહી. એટા આપણકર રેલવે તરફરૂ પ્રોટેક્શન ફોર્સ રેલવેર આપણકર જે રહી સે જગારે આપણને કનેસ્ટેબલ નિયુક્તિ પાઇબે. આપણકર આરપીએફ એસઆઈ રહી 452 પોસ્ટ રહી, આરપીએફ કનેસ્ટેબલ રહી 4208, એ હિસાબે આપણકર 4660 પદવી ટોટાલ આસી. તો દેખંતુ, એટા સૌઠાર ગુડ ન્યૂઝ રહી જે એથી મેલ વિથ ફિમેલ કેન્ડિડેટ ઉભય પુરુષ એવ મહિલા માને એથી આવેદન કરવા ઇલિજિબલ રહી. દેન ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા કથા જો દેખા, દેખંતુ આરપીએફ એસઆઈ ર એજ રહી આપણકર 20-28 વર્ષ હોઈએ આપણને આવેદન કરીપારે, એવં આરપીએફ કનેસ્ટેબલ ર એજ રહી 18-28 વર્ષ પર્યંત, એવં એજ કાઉન્ટિંગ ડેટ આપણકર દેખંતુ જો ડેટ રહી થાય એ હિસાબે આપણકર કાઉન્ટિંગ રહીબ 1-7-2024 મધ્યરે આપણકુ 20-28 વર્ષ હોઈવા આવશ્યક, એવં આરપીએફ કનેસ્ટેબલ 18-28 વર્ષ હોઈદે આપણને ઇલિજિબલ હોઈપારે. દેન તા સહિત આપણકર એજ રિલેક્સેસન રહી, જી આપણને ઓબીસી કેન્ડિડેટ જેહેતુ સેન્ટ્રાલ ગવર્નમેન્ટ જબ, આપણકર એજ આપણકર 3 વર્ષ રહી ઓબીસી કેટેગરી, એવં એજ રિલેક્સેસન એસસી એસટી પિલામાનંક 5 વર્ષ રહી. ક્વાલિફિકેશન કણ રહી ના, આરપીએફ એસઆઈ આપણને ડિગ્રી કરી આવશ્યક, અર્થાત કોણસી બી ફિલ્ડરે આપણ ગ્રાજ્યુએસન જી કમ્પ્લીટ કરી દેન આપણને ઇલિજિબલ હોઈપારે. એવં કનેસ્ટેબલ એટા સૌઠાર ગુડ ન્યૂઝ રહી, જે 10th પાસ આપણ કેવળ જી દશમ પાસ કરી તાહેલે આપણને એથી આવેદન કરીપારે. દેન આપણકર એટા જેહેતુ કનેસ્ટેબલ રહી આપણકર ડિફેન્સ લાઇન જબ રહી, સેથીપાઇ આપણકર હાઇટ આપણકર ફિઝિકાલ મેજરમેન્ટ જોટા રહી તાહા રહીબ, તેણુ હાઇટ રહીબ આપણકર એસઆઈ મેલ કેટેગરીર ઓબીસી કેન્ડિડેટ માનક 165 સીએમ, એસટી એસસી કેન્ડિડેટ બા મેલ હાઇટ રહીલે આપણક 160 સેમી હોઈગલે આપણકર હોઈજીવ. દેન એસઆઈ ફિમેલ કેન્ડિડેટ માનક દેખંતુ હાઇટ રહી 157 સેમી, એવં યુઆર એન્ડ ઓબીસી એવં એસસી એસટી કેન્ડિડેટ માનક 152 સેમી હોઈલે સેમાને ઇલિજિબલ હોઈપારે. વેટ કથા દેખંતુ, મેડિકલ સ્ટાન્ડાર્ડ જોટા કે રહી આપણકર ચેસ્ટ રહીબ 80-85 રહી આપણકર 80 રહીબ, એવં એક્સપાન્ડ જોટા કે કહુંચી આપણને 85 સેમી રહીબ, એવં એસસી એસટી જી આપણ હોઈ તાહેલે 76.2 રહી 76-80 રહી મેલ કેન્ડિડેટ માર્ક. દેન ફિઝિકાલ એફિસીએન્સી ટેસ્ટ આપણકર દેખંતુ રનિંગ રહીબ, એટા આપણકર 1600 મીટરકુ એસઆઈ કેન્ડિડેટ માને 6:30 કમ્પ્લીટ કરીબે, એવં ફિમેલ કેન્ડિડેટ માને 800 મીટરકુ 4 કમ્પ્લીટ કરવા દીયા. એવં કનેસ્ટેબલ દેખંતુ 1600 મીટર આપણકુ 5:45 કમ્પ્લીટ કરવા પડિબ, એવં ફિમેલ કેટેગરી હોઈએ 800 મીટરકુ આપણકુ 3:40 પ્રોવાઇડ કરાજીવ. તો બહુ ભલ અપડેટ રહી આપણમાનંક, બહુ ભલ જબ્ટિ રહી લંગ જબ આપણકુ દેખંતુ 3 ચાન્સ દીજીવ, હાઇટ રહીબ જોટા કે 3 ચાન્સ આપણ કેતે હાઇટ દેઇપાર્ચંતિ. દેન આરપીએફ એસઆઈ ર લંગ જમ્પ રહીબ 12 ફીટ મેલ કેન્ડિડેટ માનંક, ફિમેલ રહીબ સેમાનંક મધ્ય 3 ચાન્સ દીજીવ. દેન જમ્પ રહીબ જોટા કે હાઇ જમ્પ રહી આપણકર એસઆઈ 3.9 ફીટ મેલ એન્ડ 3 ફીટ રહી ફિમેલ કેટેગરી માનંક.
ଦେନ୍ ଦେଖନ୍ତୁ ନେକ୍ସଟ ରହିଛି କନେଷ୍ଟବଲର ଲଙ୍ଗ ଜମ୍ପ ରହିବ 14 ଫିଟ୍ ରହୁଛି ମେଲ୍ ଏବଂ 9 ଫିଟ୍ ରହୁଛି ଫିମେଲ୍ ଆର୍ପିଏଫ୍ କନେଷ୍ଟବଲ ହାଇ ଜମ୍ପ ରହୁଛି ଆପଣଙ୍କର 4 ଫିଟ୍ ମେଲ୍ ଆଣ୍ଡ 3 ଫିଟ୍ ଫିମେଲ୍ ଦେନ୍ ଆର୍ପିଏଫ୍ର ରିଟିନ୍ ଏକ୍ଜାମ୍ ଏଇଟା ମୋଷ୍ଟ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ ରହିଛି ରିଟିନ୍ ଏକ୍ଜାମ୍ ଫାଷ୍ଟ ହୋଇଥାଏ ଆପଣମାନଙ୍କର ଏସ୍ଆଇ ଆଣ୍ଡ କନେଷ୍ଟବଲ ପାଇଁ ଆପଣଙ୍କ ଦେଖନ୍ତୁ 120 କୋଶ୍ଚିନ୍ ରହିବ 90 ମିନିଟ୍ର ସମୟ ଆପଣଙ୍କୁ ପ୍ରୋଭାଇଡ଼ କରାଯିବ ଦେନ୍ ସିଲାବସ୍ ରହିଛି କନେଷ୍ଟବଲ 10th standard ଆପଣଙ୍କର ସିଲାବସ୍ ରହିବ 10th standard ଭିତରେ ଯାହା ମଧ୍ୟ ରହିଛି ବୁକ୍ ସେହି ହିସାବରେ ଆପଣଙ୍କର ସେହି ଭିତରୁ କୋଶ୍ଚିନ୍ ଆସିଯିବ ସିଲାବସ୍ ରହିବ ଆପଣଙ୍କର ଆର୍ପିଏଫ୍ର ଗ୍ରାଜୁଏସନ୍ ଷ୍ଟାଣ୍ଡାର୍ଡ଼ ରହିବ ଏସ୍ଆଇ ଯେଉଁଟା ରହୁଛି ଡିଟେଲ୍ ସିଲାବସ୍ ସେଠି ରହିଛି ଆପଣମାନେ ଆମର ଟେଲିଗ୍ରାମ୍ ଚ୍ୟାନେଲ୍ରେ ଜଏନ୍ ହୋଇପାରିବେ ତା'ର ଡିଟେଲ୍ସ ମୁଁ ସେଠି ପ୍ରୋଭାଇଡ଼ କରିଦେବି ଦେନ୍ ଆପ୍ଲାଏ ଡେଟ୍ ରହୁଛି ଦେଖନ୍ତୁ 15/4/2024 ଆପଣଙ୍କର ଷ୍ଟାର୍ଟ ହୋଇଯିବ ଏବଂ ଲାଷ୍ଟ ଡେଟ୍ ରହୁଛି 14/5/2024 ଯେତେବେଳେ ଆପ୍ଲାଏ ହୋଇଯିବ ତା'ର ଆପ୍ଲାଏ ପ୍ରୋସେସ୍ ମଧ୍ୟ ଆମ ଚ୍ୟାନେଲ୍ରେ ନେଇ ଆସିବି ତେଣୁ ନିହାତି ଭାବେ ଆପଣଙ୍କୁ ରିକ୍ୱେଷ୍ଟ କରିବି ଚ୍ୟାନେଲ୍ଟିକୁ ସବସ୍କ୍ରାଇବ୍ କରିନିଅନ୍ତୁ କାରଣ ଆଗାମୀ ଦିନରେ ବହୁତ କିଛି ଅପଡ଼େଟ୍ ଆମ ଏଇ ଚ୍ୟାନେଲ୍ରୁ ପାଇପାରିବେ ଥ୍ୟାଙ୍କସ୍ ଫର୍ ୱାଚିଂ ଦ ଭିଡ଼ିଓ